વાત અમદાવાદની કરી તો વહેલી સવારે શહેરના જુદા જુદા વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. ઈસનપુર, નારોલ, જીવરાજ પાર્ક, શ્યામલ, એસીઆઈ વે આ તમામ વિસ્તારો પર વરસાદ પડ્યો છે. આપણે જણાવીએ કે લગભગ વહેલી સવારે વરસાદ વરસ્યો હતો, ધીમી ધારે આ વરસાદ વરસી રહ્યો હતો. કયા કયા વિસ્તારોમાં વરસાદી વાતાવરણ જોવા મળ્યું હતું તેની જાણકારી આપને આપી દઈએ તો શિવરંજની, શ્યામલ, જીવરાજ પાર્ક, વેજલપુર, સેટેલાઇટ આ તમામ વિસ્તારો, ઈસનપુર, નારોલ, જીવરાજ પાર્ક આ તમામ જગ્યાઓ પર ધીમી ધારે વરસાદ વરસ્યો હતો. તો શાસ્ત્રીનગર, મેમનગર, એસી હાઈવે આ તમામ સ્થળો પર પણ મેઘરાજા વરસ્યા હતા. ઉલ્લેખનીય છે કે અત્યારે કેટલાક સ્થળો પર મેઘરાજાએ વિરામ લીધો છે. વધુ વિગતો આપી રહ્યા છે મારા સંવાદદાતા પિનાક શુક્લ. પિનાક, અમદાવાદની જ્યાં સુધી વાત કરી રહ્યા છે, અમદાવાદમાં કયા વિસ્તારોમાં આજે વરસાદ નોંધાયો છે અને ઓવરઓલ રાજ્યમાં કયા જગ્યા ઉપર અત્યારે શું વરસાદી ચિત્ર? વિધિ, વહેલી સવારથી જ આજે અમદાવાદના જે પૂર્વ વિસ્તાર છે, પશ્ચિમના જે અમુક વિસ્તારો છે ત્યાં વરસાદ તો પડી રહ્યો છે. સાથે સાથે રાજ્યના પણ જે શહેરો છે તેની અંદર અત્યારે વરસાદ નોંધાઈ રહ્યો છે. એમ તો ગઈકાલથી જ જે વરસાદી માહોલ છે, વરસાદી માહોલ બન્યો છે. તેમાં દક્ષિણ ગુજરાતનું જે પંથક છે, દક્ષિણ ગુજરાતના પંથકમાં વરસાદ પડી રહ્યો છે. અંકલેશ્વર, ભરૂચ, સુરત, નવસારી, બારડોલી જે વિસ્તાર છે ત્યાં પણ પડી રહ્યો છે. સૌરાષ્ટ્રના જે અમુક પંથકો છે ત્યાં પણ વરસાદ પડી રહ્યો છે. કહી શકાય કે રાજ્યમાં વિધિવત જે ચોમાસાનો પ્રારંભ છે એ બિલકુલ હવે થઈ ચૂક્યો છે. કારણ કે જે હવામાન છે, હવામાન વિભાગ દ્વારા પણ 5 દિવસની વરસાદની આગાહી આપવામાં આવી હતી, તે જ તર્જની પર વરસાદની શરૂઆત થઈ ચૂકી છે. અત્યાર સુધીમાં વિધિ 9% વરસાદ છે એ સિઝનનો વરસાદ નોંધાઈ ચૂક્યો છે. અને અમદાવાદ જે છે, અમદાવાદમાં પણ સામાન્ય વરસાદની જે આગાહી હતી ત્યાં પણ અત્યારે વરસાદ પડી રહ્યો છે. એટલે કે બિલકુલ જે ચોમાસું છે આગળ વધી રહ્યું છે અને વાવણી લાયક વરસાદ છે તે તરફ ચોમાસું વધી રહ્યું છે. બિલકુલ બિલકુલ પિનાક, આભાર આ જાણકારી બદલ. તો આપણે જણાવી દઈએ કે લગભગ સરેરાશ 9% જેટલો રાજ્યમાં અત્યારે વરસાદ થયો છે. અમદાવાદના પણ જુદા જુદા વિસ્તારોમાં વહેલી સવારે વરસાદ પડ્યો. દક્ષિણ ગુજરાતથી લઈને સૌરાષ્ટ્રમાં ખાસ અસર.